નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2021 અન્વયે માહિતી મેળવીશું. તે પહેલા જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે મહત્વની યોજના. જી હા મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2021 અન્વયે મફતમાં મળશે ગેસ સિલિન્ડર. તો આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ક્યારે શરૂ થશે તે અંગેની સંપૂર્ણ માહિતી જુઓ આ વિડીયોમાં. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2021 અન્વયની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો આપણે આગળ વિગતો જોતા જઈએ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. આ મહિને મોદી સરકાર ફ્રીમાં આપશે 1 કરોડ એલપીજી કનેક્શન. જાણો કયા ડોક્યુમેન્ટ સાથે કોણ કરી શકશે એપ્લાય. પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખાથી નીચે આવનાર પરિવારોને ફ્રીમાં રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવે છે અને તેના માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કોણ અરજી કરી શકશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આગળ જોઈશું. તો પીએમ ઉજ્જવલા યોજનામાં ઝડપથી કરી લો એપ્લાય જેથી કરી તમને આ યોજનાનો લાભ મળી શકે, કેમ કે વહેલા તે પહેલાના ધોરણે આ યોજનામાં લાભ આપવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતા સમયે નાણામંત્રી નિર્મળા સીતારામને કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 1 કરોડ વધુ નવા ગેસ કનેક્શન ફ્રીમાં આપવામાં આવશે. તો હાલમાં મળી રહેલ જાણકારી અનુસાર મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસે આવનાર ચરણની રૂપરેખા તૈયાર કરી છે અને માનવામાં આવી રહ્યું છે કે આ મહિને બજેટમાં કરવામાં આવેલી જાહેરાતનો અમલ કરવામાં આવશે. તો મિત્રો, શું છે મોદી સરકારની આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેની માહિતી મેળવીએ. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખાથી નીચે આવનાર પરિવારને ફ્રીમાં રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવે છે. મળતી માહિતી અનુસાર 31 જાન્યુઆરી 2021 સુધીમાં આ યોજનામાં 83 મિલિયન એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે અને ચાલુ વર્ષે કરવામાં આવેલ બજેટની જાહેરાત અનુસાર એ રાજ્યોમાં નવા ગેસ કનેક્શન અપાશે જ્યાં તેની પહોંચ ઓછી છે. તો ઉજ્જવલાના લાભાર્થીઓનું લિસ્ટ સરકાર માટે મહત્વનું હોય છે, કેમ કે તેને આધાર માનીને સરકાર અનેક પ્રકારની યોજનાઓનો લાભ જરૂરિયાતમંદને આપે છે. તો કોરોના લોકડાઉનમાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે દરેક લાભાર્થીને ફ્રીમાં 3 ગેસ સિલિન્ડર આપ્યા હતા, જેનાથી આપણે સૌ વાકેફ છીએ. તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત ક્યારથી થઈ હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત 1 મે 2016 થી થઈ હતી અને આ યોજના હેઠળ તમે એલપીજી ગેસ કનેક્શન લો છો તો ગેસ સગડી સાથે કુલ ખર્ચ ₹3200 થાય છે. તેમાં ₹1600ની સબસિડી સીધી સરકાર તરફથી મળે છે અને બાકીના ₹1600 છે તે રકમ તેલ કંપનીઓ આપે છે, પરંતુ ગ્રાહકોએ તે ઈએમઆઈ એટલે કે હપ્તા સ્વરૂપે ₹1600ની રકમ તેલ કંપનીને ચૂકવવાની રહેશે. સ્વચ્છ ઈંધણ સારું જીવનના કેમ્પેન સાથે યોજના શરૂ કરાઈ હતી. આ એક ધુમાડા રહિત ગ્રામીણ ભારતની પરિકલ્પના છે. તેમાં 2019 સુધીમાં 5 કરોડ ગરીબ પરિવારને મહિલાઓને સસ્તા દરે એલપીજી ગેસ કનેક્શન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. તો મિત્રો, હવે આપણે જોઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ છે તે કોને મળી શકશે. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને તે એક મહિલા હોય તે જરૂરી છે. એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાને લાભ મળવા પાત્ર થાય છે અને તે ઉપરાંત અરજદાર એક બીપીએલ કાર્ડ ધારક ગ્રામીણ નિવાસી હોવા જોઈએ. એટલે કે ગ્રામ્ય વિસ્તારની જે 18 વર્ષથી વધુની મહિલા હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે. મહિલા અરજદારની સબસિડીની રકમ પ્રાપ્ત કરવા માટે દેશની કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત ખાતું હોવું જોઈએ અને અરજદારના પરિવારના ઘરે પહેલેથી એલપીજી ગેસ કનેક્શન હોવું જોઈએ, નહીં તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અન્વયે લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો આ યોજના હેઠળ લાભ લેવા માટે અરજદારની પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જરૂરી છે. તે ઉપરાંત પંચાયત પ્રધાન કે પછી નગરપાલિકા અધ્યક્ષ દ્વારા અધિકૃત બીપીએલનું પ્રમાણપત્ર પણ જરૂરી બની રહેશે.
આગળ જોઈએ તો મિત્રો એક ફોટો ઓળખપત્ર જેમાં આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કોઈ પણ ચાલી જશે તો એક ફોટો ઓળખપત્રની જરૂરિયાત રહેશે. તાજેતરનો પાસપોર્ટ સાઇઝના એક ફોટાની જરૂરિયાત પડશે. અને છેલ્લે જોઈએ તો જનધન ખાતું કે પછી કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત ખાતું હોય તે બચત ખાતાની પાસબુકની નકલની જરૂરિયાત રહેશે. તો આમ આટલા ડોક્યુમેન્ટ છે તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે જરૂર પડશે. તો મિત્રો આવી જ અવનવી સરકારી યોજનાઓની માહિતી તેમજ જમીન રેકર્ડને લગતી માહિતી મેળવવા માટે આપણી વેબસાઇટ છે trickgujarati.com, તેની પણ મુલાકાત લેતા રહેજો. તે ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તેની લિંક તમે અહીંયા જોઈ શકો છો. અથવા તો ટેલિગ્રામમાં જઈ અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આપણી ટેલિગ્રામ ચેનલ આવી જશે, જ્યાં પણ આપણે વિડીયોની લિંક તથા સરકારી પરિપત્રોને લગતી પોસ્ટ છે તે કરતા હોઈએ છીએ. તો જો ઉપયોગી લાગે તો તેમાં પણ જોઈન થઈ શકો છો, અને તેમાં જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.